પાટણ ખાતે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જગદીશ ઠાકોરે જંગી સભા બાદ ધારાસભ્ય કોંગ્રેસ કાર્યકરો આગેવાનો સમર્થકો સાથે કલેક્ટર કચેરીએ જઈને ઉમેદવારી ફોર્મ ભર્યું। લોકસભાની ચૂંટણીના ફોર્મ ભરવાનો આજે છેલ્લા દિવસે કોંગ્રેસ પાર્ટીના પાટણ લોકસભાના ઉમેદવાર જગદીશ ઠાકોરે આજ રોજ સિદ્ધપુરના ધારાસભ્ય કાનદાનજી ઠાકોરના નિવાસસ્થાને પહોંચી વિશેષ પૂજા અર્ચના કર્યા બાદ અલ્પેશ ઠાકોર, કિરીટ પટેલ, ચંદનજી ઠાકોરની હાજરીમાં કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। ત્યારબાદ શહેરના બળિયા હનુમાન મંદિરના ખાડિયા મેદાનમાં જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશના આગેવાનો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત યુથ કોંગ્રેસ પ્રમુખ ભાવિક રામીએ ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા હતા। ત્યારે પાટણ લોકસભાના ઉમેદવાર જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને આ ભાજપ સરકાર અમીરોની સરકાર છે અને ગરીબ વિરોધી અને જુઠ્ઠા ફાયદા વાળી સરકાર હોવાનું તેમણે જણાવ્યું હતું। ક્રીના રામી, જીઆરએસ ટીવી, પાટણ। વિજય પટેલ સાહેબ નું ફોર્મ ભરાવ્યું, એમની સાથે ડેરીમાં ચા પાણી કરીને જમીને આવ્યા। કાલે અમે ચેરમેન અને વાઇસ ચેરમેન બેને આમંત્રણ આપ્યું હતું કે આપ બિન રાજકીય સંસ્થા લઈને બેઠા છો અને અમને આશીર્વાદ આપવા માટે આવશો તો અમને ગમશે। એ આજે અમને આશીર્વાદ આપવા માટે આવ્યા, પણ એમની સાથે ચર્ચા કરતાં અમને એવું લાગ્યું છે કે એ પશુપાલકો માટે કંઈક લડે છે, પશુપાલકોને કંઈક આપવા માગે છે, પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે એમની સાથે કિન્નાખોરી રાખે છે, એમના મુદ્દાઓને ડાયવર્ટ કરે છે, એમનો પોતાનો માલ વેચાવો જોઈએ નથી વેચાતો। આટલી મોટી ડેરી જે ઉત્તર ગુજરાતનું નાક કહેવાય, એને જો એ આગેવાન ભાજપની સાથે નથી અથવા ભાજપમાં સાચી વાત કરે છે એનો ડંખ રાખી અને એને હેરાન કરી અને પશુપાલકોને બરબાદ કરવાની ભાજપ નીતિ કરશે તો અમે એની સામે જંગે એલાન કરીશું અને સરકારની સામે લડીશું।